नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे इंग्लिशना एक महत्वनो टॉपिक टेन्स विषय अभ्यास करीशुं। टेन्स एटले काल, जेनी अंदर बार टेन्स छे, कुल बार काल छे, परंतु भणवा जेवा अने रोजबरोज बोलीचालीमां वपराय छे एवा आठ काल छे। बाकीना चार काल एटला जरूरी नथी, एटले के जे आ बार काल छे एमांथी जे आठ काल छे एनो आपणे ભણવાની અંદર ને બોલી વાતચીતની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ, એટલે આ આઠ મહત્વના છે, બીજા ચાર છે જે જરૂરી એટલા બધા જરૂરી નથી। તો હવે આપણે આ આઠ કાળ જે છે એ કયા કયા છે એના વિશે સમજીએ। તો સૌ પ્રથમ સિમ્પલ ટેન્સ, સિમ્પલ એટલે સાદો, ટેન્સ એટલે કાળ એટલે કે સાદો કાળ, તો એની અંદર ત્રણ છે। સિમ્પલ પ્રેઝન્ટ, પ્રેઝન્ટ એટલે શું થાય, વર્તમાન, તો સાદો વર્તમાન કાળ। સિમ્પલ પાસ્ટ, પાસ્ટ એટલે ભૂતકાળ, તો સાદો ભૂતકાળ। સિમ્પલ ફ્યુચર, ફ્યુચર એટલે ભવિષ્ય, તો સાદો ભવિષ્યકાળ। વન ટુ થ્રી, ત્રણ થયા। હવે કન્ટિન્યુ ટેન્સ, કન્ટિન્યુ એટલે ચાલુ, તો પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ, પ્રેઝન્ટ એટલે વર્તમાન, તો ચાલુ વર્તમાન કાળ। પાસ્ટ કન્ટિન્યુ, ચાલુ ભૂતકાળ, એટલે થ્રી ફોર ફાઇવ, ફાઇવ થયા। પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણકાળ, તો એની અંદર બે છે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, વર્તમાન પરફેક્ટ એટલે પૂર્ણ, પૂર્ણ વર્તમાનકાળ। પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભૂતકાળ, સિક્સ સેવન એટ, કન્ટિન્યુ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુ એટલે ચાલુ, પરફેક્ટ એટલે પૂર્ણ, અને પ્રેઝન્ટ એટલે વર્તમાનકાળ, કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ। હવે આપણે આ આઠ કાળ જે છે એ આપણા મહત્વના છે, તો એના વિશેની માહિતી જાણીએ। તો હવે પહેલો ટેન્સ જોઈએ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। સિમ્પલ એટલે સાદો, પ્રેઝન્ટ એટલે વર્તમાન કાળ। એની અંદર સર્વનામ આપેલા છે, એક વચન અને બહુવચન, એની સાથે વર્તમાનના ટુ બીના રૂપો। તો સર્વનામ છે પ્રથમ પુરુષ આઈ, બીજો પુરુષ યુ, ત્રીજો પુરુષ હી સી ઇટ, બહુવચનમાં એ રીતે જ વી યુ તે, જેની અંદર વર્તમાનના ટુબીના રૂપો આપણને ખબર છે કે એમ ઇઝ આર એ આપણા વર્તમાનના ટુબીના રૂપો છે। તો આઈ સાથે શું આવે, એમ આવે, યુ સાથે આર આવે, હી સી ઇટ સાથે ઇઝ આવે, વી યુ તે સાથે આર આવે, ઓકે। એ જ રીતે હેવ અને હેઝના વર્તમાનના ટુબીના રૂપોની અંદર જોઈએ, તો આઈ સાથે હેવ આવે, યુ સાથે હેવ આવે, હી સી ઇટ સાથે હેઝ આવે, વી યુ તે સાથે હેવ આવે। ફક્ત ત્રીજો પુરુષ એક વચનની હી સી ઇટની જોડે જ હેઝ આવે, બીજા બધા જોડે શું આવે, હેવ આવે। એ જ રીતે અહીંયા તમને પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે, પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે વર્તમાન કાળની અંદર ડુ અને ડઝનો ઉપયોગ થાય, તો ક્યારે થાય, તો જોઈએ આઈ સાથે ડુ આવે, યુ સાથે ડુ આવે, હી સી ઇટ સાથે ડઝ આવે, અને વી યુ તે સાથે ડુ। પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણે ડુ અને ડઝનો વર્તમાનનો ઉપયોગ કરવો પડે, તો ત્રીજો પુરુષ એક વચન હી સી ઇટ સાથે ડઝ વપરાય, બીજા બધા જોડે ડુથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવામાં આવે છે। વાક્યરચના સમજવા માટે ટુ પ્લે ક્રિયાપદ વર્તમાનમાં, વર્તમાનકાળમાં ત્રણેય પુરુષો સાથે એક વચન અને બહુવચનમાં કેવી રીતે વપરાય એ જોઈએ। આપણે એ એક્ઝામ્પલ આપેલું છે, ટુ પ્લે એ ક્રિયાપદ છે, તો એની અંદર કેવી રીતે ક્રિયાપદની જોડે બદલાવ થાય એ જોઈએ। તો પહેલો પ્રથમ પુરુષ એટલે આઈ, તો આઈ સાથે શું આવ્યું, પ્લે, બીજો પુરુષ યુ તો પ્લે, ત્રીજો પુરુષ હી સી ઇટ આવે તો એની પાછળ શું આવ્યું, એસ, એ જ રીતે વી યુ તે જોડે પણ પ્લેનું શું રહ્યું, પ્લેસ થ્રી। આપણે જોયું કે ત્રીજો પુરુષ એક વચન હી સી ઇટની પાછળ જે ક્રિયાપદ આપેલું હતું પ્લે, એના પાછળ એસ લાગ્યું, કેવી રીતે લાગ્યું, તો જોઈએ કે દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળરૂપ વપરાયું છે, પ્લે વપરાયું હતું, ત્રીજો પુરુષ એક વચનમાં જ ક્રિયાપદને એસ પ્રત્યે લાગ્યો, અહીંયા ત્રીજો પુરુષ એક વચન એટલે હી સી ઇટ પાછળ પ્લેનું પાછળ એસ લાગ્યો, કેવી રીતે લાગ્યો, તો જોઈએ કે ત્રીજો પુરુષ એક વચન હી સી ઇટમાં ક્રિયાપદના અંતે
એટલે કે ત્રીજા પુરુષ એકવચન હી સી ઇટ થી વાક્ય શરૂ થતું હોય અને ત્યાં ક્રિયાપદના અંતે ડબલ એસ 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 સી એચ એક્સ કે ઓ આવેલા હોય તો ઈએસ પ્રત્યે લાગે. એક્ઝામ્પલ જોઈએ. પાસ શું લાગ્યું પાછું ક્રિયાપદ ડબલ એસ તો ઈએસ લાગ્યું. અહીંયા વોશ એસ એચ આવ્યું તો ઈએસ વોશિસ થયું. ટીચ સી એચ આવ્યું તો ટીચનું ટીચિસ થયું. ફિક્સ એક્સ આવ્યું તો ઈના પાછળ ઈએક્સ તો ફિક્સિસ. ગો ઓ આવ્યું તો ગોનું ગોસ થયું. ઓકે, એક નિયમ થઈ ગયો કે ત્રીજા પુરુષ એક વચનથી વાક્ય શરૂ થતું હોય અને એના ક્રિયાપદ જે આપેલું હોય અને એના અંતે ડબલ એસ 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 સી એચ એક્સ કે ઓ આપેલું હોય તો ત્ય પ્રત્યે ઈએસ લાગે. ઓકે, બીજો નિયમ જોઈએ કે એ જ રીતે ક્રિયાપદના અંતે વાય હોય અને એના આગળ વ્યંજન આવતું હોય. આપણને ખબર છે કે વાય વ્યંજન કયા અને સ્વર કયા, એ ઈ આઈ ઓ યુ આ પાંચ સ્વર છે અને એના સિવાય બીજા વ્યંજન છે. તો વાયના આગળ વ્યંજન આવેલો હોય તો વાયની જગ્યાએ આઈ ઈ એસ પ્રત્યે લગાવવાનો. જોઈએ એક્ઝામ્પલ. ટ્રાય ટી આર વાય, વાય છેલ્લે છે એના આગળ વ્યંજન આર છે તો શું કરવાનું, વાયની જગ્યાએ વાય કાઢી નાખવાનો અને એની જગ્યાએ આઈ ઈ એસ લગાવવાનું. એ જ રીતે ફ્લાય, વાય એના આગળ એલ છે તો વાય કાઢી નાખી ફ્લાઈઝ આઈ ઈ એસ. એ જ રીતે ક્રાય સી આર વાય, વાયની જગ્યાએ આઈ ઈ એસ મૂકવાનો. એ જ રીતે કે ક્રિયાપદના અંતે વાય હોય, આપણે આગળ જોયું તો વાયની આગળ વ્યંજન હતું પણ અહીંયા વાયની આગળ સ્વર હોય એ ઈ આઈ ઓ યુ હોય તો એસ પ્રત્યે લાગે. તો પ્લે વાય છે એના આગળ એ સ્વર છે તો પ્લેનું પ્લેસ થયું. બાય વાય છે એના આગળ યુ સ્વર તો એસ. સે વાય છે એ સ્વર છે એટલે સેઝ. ઓકે, હવે આપણે એક્ઝામ્પલ દ્વારા વધારે માહિતી મેળવીએ. પહેલું એક્ઝામ્પલ છે હુ લર્ન્સ ઇંગ્લિશ હુ. હુ વડે પ્રશ્ન પૂછે એટલે આપણને શું મળે, નામ મળે. તો હુની જગ્યાએ શું મૂકવાનું, નામ પાછળનું વાક્ય એમના એમ. તો અર્પિતા લર્ન્સ ઇંગ્લિશ. હવે અહીંયા જોયું કે અર્પિતા નામ છે તો ક્રિયાપદ આપ્યું છે તો ક્રિયાપદના પાછળ શું લાગ્યું, એસ લાગ્યું. કેમ લાગ્યું, કારણ કે આગળ આપણે નિયમ જોયો કે ત્રીજો પુરુષ એક વચન હી સી ઇટ હોય તો જે ક્રિયાપદ આપ્યું હોય એના પાછળ એસ કે ઈએસ લાગે. એટલે અહીંયા અર્પિતા છોકરી છે, સી છે, એટલા માટે અહીંયા એસ લાગ્યું. બહુવચન આપેલું છે નીચે કે વી લર્ન ઇંગ્લિશ. વી બહુવચન છે એટલે ક્રિયાપદ કેવું આવે, મૂળ રૂપનું આવે. એ જ રીતે આગળ એક્ઝામ્પલ જોઈએ. વોટ ડઝ નયન રાઇટ, વોટ વોટ શું, રાઇટ એટલે લખવું કે નયન શું લખે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નયન નામ છે એટલે પ્રશ્નાર્થ વાક્ય છે નથી બન્યું, ડસથી બન્યું. આપણે આગળ નિયમ જોયો કે હી સી ઇટથી જો પ્રશ્ન બનતો હોય તો ડઝ વડે બને અને આઈ વી યુ દેથી બનતો હોય તો ડુ વડે બને. તો અહીંયા આપણે નયન નામ છે એટલા માટે ડઝ વડે પ્રશ્ન બન્યો અને પ્રશ્નાર્થમાં ડઝ આપેલું છે એટલે નયનના પાછળ જે ક્રિયાપદ આપ્યું છે એ મૂળ રૂપનું આપેલું છે. નયન શું લખે છે, વોટ શું લખે છે, તો નયન રાઇટ્સ એન એસે. નયન કરતા નામ થયું, રાઇટ્સ અહીંયા ડઝ નીકળી જ ગયો અને અહીંયા નયન છોકરો છે એટલે રાઇટનું શું થયું, રાઇટ્સ, કે નયન એક નિબંધ લખે છે. વોટ ડુ ધે રીડ, વોટ શું, ધે એટલે તેઓ, તેઓ શું રીડ વાંચે છે. અહીંયા ધે બહુવચન છે એટલે પ્રશ્નાર્થ વાક્ય શેનાથી બન્યું, ડુથી બન્યું. તો ધે રીડ ન્યૂઝપેપર કે તેઓ વર્તમાન પત્રો વાંચે છે. ધે બહુવચન છે એટલે રીડનું રીડ જ રહે. ત્રીજું, વેર ડઝ રતન લીવ. વેર ક્યાં, જગ્યા બતાવવાની છે. તો રતન ક્યાં રહે છે, અહીંયા રતન નામ છે એટલે પ્રશ્નાર્થ ડઝથી બન્યું, ડઝ આવ્યું એટલે લીવનું લીવ જ રહ્યું. રતન લીવ્સ ઇન અ વિલેજ કે રતન એક ગામડામાં રહે છે. અહીંયા ડઝ નીકળી ગયું એટલે રતનના પાછળ જે ક્રિયાપદ લીવ આપ્યું હતું એટલે લીવનું શું થયું, લીવ્સ થયું. વેર ડુ ધ ગર્લ્સ પ્લે, વેર ક્યાં, ગર્લ્સ એટલે છોકરીઓ, છોકરીઓ ક્યાં રમે છે.
तो अहीं गर्ल्स बहुवचन छे एटले डूनू डू आव्युं प्रश्नार्थ वाक्य बनावा माटे। तो ध गर्ल्स કરતા થયા પ્લે ક્રિયાપદ થયું, પાછળનું વધારાના શબ્દો મૂક્યા ધ ગર્લ્સ પ્લે ઇન ધેર રૂમ, કે છોકરીઓ તેમના ઓરડામાં રમે છે। વેન ડઝ નીતા ગેટ અપ, વેન શું બતાવે છે સમય। વેન ડઝ નીતા ગેટ અપ, ગેટ અપ એટલે ઉઠે, તો અહીંયા નીતા નામ થયું એટલે ડઝ વડે પ્રશ્ન બન્યો કે નીતા ક્યારે ઉઠે છે। તો નીતા ગેટ્સ અપ અર્લી, અહીંયા નીતા નામ થયું એટલે ગેટના પાછળ શું આવ્યું એસ, કે નીતા વહેલી ઉઠે છે। વેન ડુ ધે ગો ટુ સ્કૂલ, વેન અહીંયા પણ શું બતાવે છે આપણો સમય બતાવે છે કે તેઓ ક્યારે શાળાએ જાય છે, સમય ધે થયું તો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય શું નથી બન્યું, ડુથી બન્યું। ધે ગો ટુ સ્કૂલ ઇન ધ આફ્ટરનૂન। વિચ ગેમ ડઝ આનંદ પ્લે, વિચ કઈ રમત આનંદ કઈ રમત રમે છે, આનંદ નામ છે એટલે ડઝ વડે પ્રશ્ન બન્યું, તો વાક્ય બનાવીએ આનંદ પ્લેઝ ચેસ, આનંદ ચેસ રમે છે, અહીંયા છોકરો છે એટલે પ્લેનું શું થયું પ્લેઝ। વિચ બુક્સ ડુ ધે બાય, વિચ બુક્સ ધે બાય એટલે ખરીદે, કે તેઓ ક્યાં કઈ પુસ્તકો ખરીદે છે, તો અહીંયા ધે બહુવચન છે તો ડુ વડે પ્રશ્ન બન્યો, ધે બાય ગુજરાતી સ્ટોરી બુક્સ, અહીંયા તો ધે બહુવચન છે એટલે ક્રિયાપદ કેવું આવે મૂળરૂપનું આવે। હાઉ મેની કાર્સ ડઝ હી હેવ, હી છે એટલે ડઝ વડે પ્રશ્ન બન્યો કે તેની પાસે કેટલી કાર છે, હાઉ મેની ગણી શકાય બરાબર, કાર કેટલી ગાડી છે કાર છે ગણી શકાય એટલા માટે હાઉ મેની વડે પ્રશ્ન બન્યો। તો હી હેઝ ટુ કાર્સ, અહીંયા આપણને હેવ આપેલું છે બરાબર, આપણે આગળ જોયું કે આઈ સાથે હેવ આવે, હી સી ઇટ સાથે હેઝ આવે, વી યુ ધે સાથે હેવ આવે, તો અહીંયા આપણને હી આપેલો છે એટલે હી સાથે શું આવે હેઝ, હી હેઝ ટુ કાર્સ કે તેની પાસે બે કાર છે। હાઉ મેની બોક્સિસ ડુ ધે વોન્ટ, હાઉ મેની બોક્સ ખોખા કહીએ કે તેઓને કેટલા ખોખા જોઈએ છે, આગળ આપણે એક વચન જોયું અહીંયા આપણને બહુ વચન આપેલું છે, તો ધે વોન્ટ થ્રી બોક્સિસ કે તેમને ત્રણ ખોખા જોઈએ છે, બહુ વચન છે એટલે મૂળ ક્રિયાપદ આવ્યું। અહીંયા એક ધ્યાન રાખવા જેવી બાબત છે કે હું સિવાયના બધા જ પ્રશ્નાર્થ વાક્યોમાં ડુ ડઝની સાથે ક્રિયાપદ વપરાયું, ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું છે, ઉત્તરમાં પુરુષ અને વચન પ્રમાણે ક્રિયાપદ મુકાય છે। અહીંયા ધ્યાન રાખો કે હું હોય તો હુંની જગ્યાએ નામ મૂકી અને પાછળનું વાક્ય એમના એમ આપણે લખીએ છીએ, તે પ્રશ્નાર્થ વાક્ય હુમાં પ્રશ્નાર્થ વાક્યમાં હું જ મુકાય, તેની અંદર ડુ ડઝ મુકાય નહીં, એ તમારે ધ્યાન રાખવાનું। સાદા વર્તમાનકાળની અંદર સમજૂતીમાં ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું કે વાક્યની શરૂઆત હી સી ઇટથી થઈ હોય, તો વાક્યની શરૂઆત ક્યાંથી થઈ હોય હી સી ઇટથી થઈ હોય, તો ત્યાં ત્રણ નિયમો યાદ રાખવાના કે ક્રિયાપદના અંતે ડબલ એસ 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 સી એચ એક્સ કે ઓ આપેલા હોય તો એની પાછળ ઈએસ લાગે, બીજું ક્રિયાપદના અંતે વાય હોય અને વાયના આગળ વ્યંજન આવતું હોય તો વાયની જગ્યાએ આઈ એસ લગાવવાનું, ત્રીજો નિયમ ક્રિયાપદના અંતે વાય હોય અને એના આગળ સ્વર આવતો હોય તો એના પાછળ એસ પ્રત્યય લગાવવાનું, એના સિવાય વાક્યની શરૂઆત આઈ વી યુ જેથી થઈ હોય તો ત્યાં ક્રિયાપદ મૂળ રૂપનું મૂકી દેવાનું, આટલું ધ્યાન રાખવાનું।